नमस्कार विद्यार्थी मित्रों, आधारशिला ऑनलाइन एजुकेशन में एक बार फरी हूँ पंड्या ध्रुदिका आपको हार्दिक स्वागत करू छू। बेटा तमने खबर है कि जयरे जयरे अपने 15 ऑगस्ट आए तरह अपने शू करे कि राष्ट्रगान और राष्ट्रगीत और झंडा गीत आ त्रण गीतों अपने लोग शीखे तो आज आप शीखवा राष्ट्रगीत ने राष्ट्रगान बराबर बने राष्ट्रगीत और राष्ट्रगान આ વિડીયો બેટા કોમન વિડીયો બનાવું છું હું ધોરણ 3-7 માટે, એટલે 5મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ચોપડીમાં ખબર છે મેં કીધું કે એક અલગ વિભાગ છે રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન અને ઝંડાગીતનો, તો એમાં આજે આપણે બે ગીત શીખવાના છે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બરાબર। તો તમને થશે કે મેમ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તો એક જ નહીં, ના બે અલગ અલગ છે। કઈ રીતે? તો રાષ્ટ્રગીત આપણું છે વંદે માતરમ અને રાષ્ટ્રગાન જે આપણું છે જનગણ મન। હવે કે વંદે માતરમના રચયિતા કોણ છે? સૌથી પહેલા આપણે શીખીએ રાષ્ટ્રગીત જે છે વંદે માતરમ એના રચયિતા કોણ છે, તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય। ઓકે, તો રાષ્ટ્રગીત છે ને બેટા ઘણું લાંબું છે, રાષ્ટ્રગીત રાષ્ટ્રગીત ઘણું લાંબું છે, પણ આપણે એનો ફર્સ્ટ સ્ટેન્ઝા જ આપણે હંમેશા જે સત્તાવાર રીતે ગવાય છે એનો ફર્સ્ટ સ્ટેન્ઝા ગવાય છે। તો સૌથી પહેલા આપણે એને શીખીએ, એ પહેલા થોડી માહિતી મેળવીએ કે રાષ્ટ્રગીત જે આપણું છે એ સંસ્કૃત અને બાંગ્લા બે મિશ્ર ભાષામાં લખાયેલું છે। એ લગભગ આપણે જે કહીએ છીએ કે 65 સેકન્ડનું એ હોય છે, એટલે કે 1 મિનિટ અને 5 સેકન્ડ બરાબર। હવે એમ થશે કે રાષ્ટ્રગીત ને રાષ્ટ્રગાન બે અલગ કેવી રીતે પડ્યા અને ક્યાંથી આવ્યા? તો 24 જાન્યુઆરી 1950માં વંદે માતરમ ને રાષ્ટ્રગીત અને જનગણમનને રાષ્ટ્રગાન તરીકેની સત્તાવાર રીતે જાહેર કર્યા બરાબર। તો સૌથી પહેલા આપણે જોઈએ રાષ્ટ્રગીત જેના શબ્દો છે વંદે માતરમ। તો જુઓ, વંદે માતરમ જનરલી બધાને આવડતું હશે બરાબર, પણ આપણે એ શીખવાનું છે એના શબ્દો આપણે સાચા ઉચ્ચાર સાથે આપણે એને ગાતા શીખવાનું છે। ચલો સાંભળીએ। વંદે માતરમ વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલા માતરમ વંદે માતરમ। ચલો આપણે પહેલા આટલું ગાઈએ। ત્રીજા ચોથા વાળા મારી સાથે પહેલી વખત
ના ગાતા હું જ્યારે બીજી વખત તમને કહું ને ત્યારે મારી સાથે ગાજો બરાબર એક વખત પહેલા મને સાંભળી લો राष्ट्रगान तमे घणी वखत सांभळो छो सौ
थिएटर में गवाय छे ने पिक्चर स्टार्ट થાય પહેલા તો પિક્ચર શરૂ થાય પહેલા શું હતું કે પિક્ચર પૂરું થાય ત્યારે ગવાતું હતું પણ એમાં શું થતું હતું કે તમે લોકો પિક્ચર જોઈને ફટાફટ ઊભા થઈ જતા હતા એટલે શું કર્યું પિક્ચર શરૂ થાય એ પહેલા રાષ્ટ્રગાન ગવાય છે તો હવે બધાને રાષ્ટ્રગાન તો આવડે છે તો આપણે શીખવાની જરૂર નથી હું એક વખત ગાઈશ મારી સાથે સાથે તમારે ગાવાનું છે અને આપણો રાષ્ટ્રગાન 52 થી 55 સેકન્ડ ની અંદર પૂરું થવું જોઈએ રાઈટ હવે તમને ખ્યાલ છે હરિયાણા જોકે નહીં છે આપણે કદાચ કે હરિયાણા અને તેલંગાણા એ બે રાજ્યની અંદર એક ગામ એવું આવેલું છે બંનેમાં એક એક ગામ છે કે ત્યાં રોજ સોમવાર રાષ્ટ્રગાન ગવાય છે સ્પીકર દરેકે દરેક જગ્યાએ સ્પીકર ગોઠવેલા છે અને એક સાથે આખું ગામ બધું ગામ છોડીને ઊભા થઈને રાષ્ટ્રગાન ગાય છે તમે લોકો શું કરો છો અમુક વખતે કે જ્યારે રાષ્ટ્રગાન ગવાતું હોય ને ત્યારે તમે આડાવડામાં આવો છો સીધા નથી ઊભા રહેતા તેનું માન ના જળવાય બેટા આપણે હંમેશા એ સાવધાનની સ્થિતિમાં જ ગાવું જોઈએ બરાબર તો ચલો આપણે રાષ્ટ્રગાન બધા સાથે ગાઈએ છે બધા શું કરશો પોતાના સ્થાન પર ઊભા થઈ જશો ચલો ગાવાની શરૂઆત કરીએ જય ગણ મન धन्यवाद।